અન્ય મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસની સર્કિટ હાઉસમાં બેઠક શરૂ થઈ ચૂકી છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત તેજ થઈ ગઈ છે. ઉમેદવાર માટે આજે કોંગ્રેસની બેઠક મળી છે. રાજ્યસભાની જે બે બેઠકો માટે હવે કોંગ્રેસ પણ કયા બે ઉમેદવારોને ઉભા રાખવા તેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે બેઠક મળી. કોંગ્રેસના સિનિયર નેતા પણ ઉપસ્થિત રહ્યા. આજે સાંજે નામ જાહેર થવાની પણ હાલ તો શક્યતાઓ સેવાઈ રહી છે. તો રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી છે, જેને લઈને કયા ઉમેદવારોને ઉભા રાખવા તેને લઈને આજે બેઠક મળી. ઉમેદવાર માટે આજે કોંગ્રેસની ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે બેઠક મળશે. કોંગ્રેસના સિનિયર નેતા પણ આ બેઠકમાં હાજર રહ્યા. પાંચ નામો માટે હાલ તો ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભાની બે બેઠકો છે, જેના માટે કોંગ્રેસમાંથી પાંચ નામો પર હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત ઉમેદવાર માટે આજે કોંગ્રેસની બેઠક મળી છે. સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા. ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં આ બેઠક મળી. કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા છે. તો હાલ બેઠક શરૂ થઈ ચૂકી છે. આજે સાંજે નામ જાહેર થવાની શક્યતા છે. તો આજ સાથે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે ફોન લાઈનમાં જોડાયા છે. વિરેન, વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા હાલ ચાલી રહી છે, કોંગ્રેસમાં આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક છે, શું છે વધુ માહિતી? જે ચોક્કસ રાજ્યસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસમાં બે ઉમેદવારો જે નક્કી કરવાના છે તે તેમજ આવનારો બજેટ સત્રને લઈને એક મહત્વની કોંગ્રેસના ધારાસભ્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી રહી છે, જેમાં તમામ ધારાસભ્યો હાલ હાજર છે અને મોવડી મંડળમાં હાજર છે. ભરતસિંહ સોલંકી તેમજ અમિત ચાવડા તેમજ પરેશ ધાનાણી જેવા મોટા નેતાઓ હાજર છે. અને આ તમામ બેઠકમાં જે વાત કરવામાં આવે તો જે મુદ્દા ચર્ચાનું છે, ખાસ કરીને જે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારો જે નક્કી કરવાનું છે એમાં લોકોની સંમતિ લેવામાં આવશે. ધારાસભ્યની સાથે સાથે કેવી રણનીતિ બનાવી અને એમની સાથે આ જે આવનાર બજેટ સત્ર છે તેમાં સરકારને કેવી રીતે કરવી તેની રણનીતિ બનાવવા માટે આ એક મહત્વની બેઠક છે, જેમાં હાલ તમામ બેઠક ચાલુ રહી છે. અને બેઠક બાદ અથવા તો મોડી રાત્રે સુધીમાં બે જે રાજ્યસભાના ઉમેદવારના નામ છે તે કદાચ નક્કી કરવામાં આવે. જી વિરેન, વાત કરવામાં તો પાંચ ઉમેદવારોના નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. આ પાંચ ઉમેદવારો કયા છે? હા, જો પાંચ ઉમેદવારની નામની વાત કરવામાં આવે તો એક જો મહિલાને આપવામાં આવે તો ચંદ્રિકાબેન ચુડાસમાનું નામ છે, સાથે મનીષ દોશી જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમનું પણ નામ છે, સાથે કોંગ્રેસના જે ધારાસભ્ય છે કરશન સોનેરી તેમજ બાલુભાઈ તેમજ પાંચમું એક નામ છે કે જે આપણે કહેવામાં આવે કે ભાઈ ગૌરાંગ પંડ્યા જે દક્ષિણ ગુજરાતનું એક નામ મોટું નામ છે કોંગ્રેસનું. આ પાંચ નામો છે જે હાલ ચર્ચામાં છે, પરંતુ મોવડી મંડળ ચર્ચા કર્યા બાદ પાંચમાંથી બે જણની ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. અને કદાચ એવું પણ બને કે અહેમદ પટેલ સાથે વાત કર્યા બાદ બીજું નામ પણ આવી શકે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. જી વિરેન, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામની હાલ ચર્ચા ચાલુ રહી છે. કોંગ્રેસે પણ કવાયત તેજ કરી છે. પાંચ ઉમેદવારોના નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. સાંજ સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. તો હાલ બેઠક મળી. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે હાલ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી. કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. અમિત ચાવડા, પરેશ ધાનાણી તે ઉપરાંત દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. આજે સાંજે નામ જાહેર થવાની પણ શક્યતાઓ છે.